લાભ પાંચમના મુહૂર્ત પર લોકો પોતાના ધંધા રોજગારની પૂજા પાઠ કરીને પોતાની દુકાનો અને ઓફિસોમાં પોતાના વ્યવસાયનો પ્રારંભ કરી રહ્યા છે ત્યારે બજારોમાં પણ હવે ચહેલ પહેલ જોવા મળી રહી છે. દિવાળીના તહેવારોની રજા બાદ લાભ પાંચમના મુહૂર્ત કરી બજારમાં દુકાનો ફરી ધમધમતી થઈ ચૂકી છે. લાભ પાંચમે ધંધા રોજગાર કરનાર વેપારીઓ, મોટા ઉદ્યોગપતિઓ, તમામ લોકો દિવાળીના 4 દિવસ પોતાનો ધંધો રોજગાર બંધ રાખી અને આ શુભ દિવસે પોતાની ઓફિસ દુકાનોમાં પૂજાપાઠ કરી વ્યવસાયનો પ્રારંભ કરતા હોય છે. આ સાથે જ પ્રાર્થના પણ કરતા હોય છે કે તેમનો ધંધો રોજગાર ખૂબ જ સારી રીતે ચાલે અને મા લક્ષ્મીની કૃપા તેમના ઉપર આવી રીતે જ આખું વર્ષ રહે. આ સાથે જ આજથી બજારો પર ધમધમતા થઈ રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. રાબેતા મુજબ જોવા જાઓ તો દર વર્ષની જેમ અમે દરેક દિવાળીના 5 દિવસ સુધી 4 દિવસ સુધી રજા રહેતી હોય છે અને લાભ પાંચમના દિવસે જો મુહૂર્ત સારું જોઈ અને અમે દુકાનનું ઓપનિંગ કરતા હોઈએ છીએ. આ દિવસથી અમારો જે ધંધાનો રોજગાર અને જે છે તે રાબેતા મુજબ ચાલતો રહે છે અને એકચ્યુઅલીમાં જે મુહૂર્ત કરી અને શુભ મુહૂર્ત જોઈ અને અમે દુકાન ખોલતા છીએ જે રીતે અમારી રીતે મુહૂર્ત જોઈને એટલા માટે કરવામાં આવે છે કારણ કે એ પ્રમાણે પછી આપણું જે ધંધો રોજગાર હોય તેમાં વૃદ્ધિ અને મા લક્ષ્મીની કૃપા વરસી રહે એ માટે જે રીતે અમે આ રીતના મુહૂર્ત કરતા હોઈએ છીએ. કેમેરામેન ધ્રુવિલ ચૌહાણ સાથે પ્રેમ ચોબે, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.